તમને ભારતીય આશ્રમ માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કેમ? એ આજે લોકોને ના ખબર હોય તો હું પાછું યાદ અપાવી દઉં. એ જ લેડીઝ માટે ભારતી બાપુને બધી જ ખબર પડી ગઈ ત્યાં બેના રિલેશનની, અને બાપુને એ વસ્તુ યોગ્ય નથી લાગી એટલે કાઢી મૂક્યા હતા. પછી આ બંને જણાએ બાપુ પાસે માફી માંગી અને એવું કીધું કે આજ પછી અમે ક્યારેય ભૂલ નહીં કરું, આ સ્ત્રી સામું હું ક્યારેય નહીં જોઉં. એવી માફી માંગી માંગીને બાપુનું દિલ જીતા અને વળી પાછા એન્ટ્રી કરી ભારતી આશ્રમમાં. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે તમે વકીલની કે કોર્ટની કે પોલીસની હાજરીમાં કે એની પરમિશન લઈને આવ્યા હતા આશ્રમમાં, તો ભાઈ બાપુનો હક છે અને બાપુનો આશ્રમ છે, બરાબર? અને આશ્રમ છે ને, આશ્રમ એક ટ્રસ્ટથી ચાલે છે અને ટ્રસ્ટની સહમતિથી અને બાપુના અધિકારથી એ આશ્રમમાં હર એક વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. એને શિષ્યને પૂછવાની જરૂર નથી, તું એમનો ગુરુ છો કે એ તારા ગુરુ હતા, સોરી ભૂલ થઈ ગઈ, એટલે એમનો આશ્રમ છે, ગમે ત્યારે આવી જઈ શકે, ગમે ત્યારે જઈ શકે છે, બરાબર? અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમણે કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય? આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આ બધા કપડાં હશે. એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા અને ટ્રસ્ટીઓ પણ હાજર હતા, એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી, બરાબર? એ બધા પ્રૂફ ને પુરાવા છે. અને તમે એમ કહો છો કે બધા કપડાં મારા ડ્રાઈવરની ધરમપત્ની ના છે, તમારા ડ્રાઈવરની ધરમપત્ની છે ને, હે? એવા ત્રણ આવી જાય, ની ધરમપત્ની એટલી પતલી છે, બરાબર? અને એ કપડાં ધોયા વગરના છે, ગંદાતા છે. તમે ધારો ને તો એનો લેબોરેટરી ને એફિસલ કરાવી શકો છો, અને જ્યારે લેબોરેટરી ને એફિસલ કરાવો ને ત્યારે કીર્તિ પટેલ હાજર બેસશે, અને જો ખોટું નીકળે ને તો તમારી તલવાર ને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ રવજીભાઈ, કાપી નાખવાની. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે માતાજી ને લંબે નારાયણ ના મહંત બનાવવામાં આવ્યા હતા, બરાબર? તો એ વાત તમારી સાચી છે, લંબે નારાયણ ના મહંત બનાવ્યા હતા, સરખેજ ના નહીં. તો તમે પરમિશન આપી હતી સરખેજમાં? તમે નતા રહી શકતા માતાજી વગર? કે તમે આખું એમનું ઘર રૂમ બનાવ્યા હતા બેવ જણાના, હે? આ વસ્તુ તો જોવા જેવી છે કે એમનું સાસરિયું હોય ને એવો રૂમ હતો ભાઈ, કે તમે એમના વગર નતા રહી શકતા ભાઈ? તો એનો જવાબ તમે મને આપજો કે એ લંબે નારાયણ ના સનાથન ના મહત હતા, એ સરખેજ ના આશ્રમ માં શું કરી રહ્યા હતા, બરાબર? એ જ બધી ફરિયાદો હતી કે રાતના 11 વાગે માતાજી આવે છે, સવારના 5 વાગે જતા રહે છે. બીજી વસ્તુ કે આશ્રમ ના સીસીટીવી ફૂટેજ રાતો રાત બધા ડિલીટ કરી દેવામાં આવ્યા કેમ? તમારું પ્રકરણ સામે આવી જાત, પણ એની જરૂર નથી. જ્યારે કોઈ પણ માણસ ખોટું છુપાવતા હોય ને, એ આજ નહીં તો કાલ બહાર આવે જ છે, કઈક ને કઈક રીતે બહાર આવે છે. તમારી વસ્તુ ઘણા સમયથી બધા જાણે જ છે અને બધા કહેતા જ હતા. જે તમારી સામે આખ અવાજ ઉપાડે ને એને તમે ચૂપ કરી દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. અને ભોળા બાપુને, હરિહરન ભારતી બાપુને તમે દબાવો છો, પણ હવે નહીં, હવે તમે ડરાવતા નહીં, ધમકાવતા નહીં, તુકારો તો બિલકુલ ના દેતા એમને તુકારો, કેમ કે અમારા ગુરુ છે. તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુના ગુરુ જ્ઞાન તમારા પાસે નથી, પણ એ અમારા ગુરુ છે, અમારા વડીલ છે, અમારા બાપ છે, એમને કોઈ તુકારો દેશે ને અમારથી સહન નહીં થાય. તમને તો ભગવો પહેરીને પણ એક ગુરુ શું કહેવાય ની ખબર નથી પડતી, પણ અમને પડે છે, એટલે અમારા ગુરુને કોઈ તુકારો દેશે ની અમને નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે કોળી સમાજના બધા આવો અને મને સપોર્ટ આપો, તો જ્યારે કોઈ પણ માણસ સનાતન ધર્મમાં આવે, એક સંત બને છે ને, ત્યારે પરિવાર, માતા પિતા, આખો સમાજ બધું ત્યાગ કરીને આવે છે, અને એક સંત માણસને 18 વરણ સરખા હોય છે, એટલે મહેરબાની કરીને નાતિવાદ નો ફેલાવો. અને હું કોળી સમાજને અપીલ કરું છું કે આ એક સમાજ લેવા લે, એક સમાજ ને લાવીને ખોટો મામલો બગાડે છે. તમે આંખ ખોલીને જોવો સત્ય શું છે. બાપુને કોઈ જ વાંધો નતો, કોઈ જેવી તકલીફ નથી,
અને બાપુને કોઈ જેવો લોભ નથી કે એમને એવી પ્રોપર્ટીની પૈડી હોય. પણ આશ્રમની અંદર આ બધા કાંડ થવા માંડ્યા હતા, બિઝનેસો થવા માંડ્યા હતા, પીજીઓ ચાલવા માંડ્યા હતા, અને ત્યાં આગળ આ બધા કાંડ થતા હતા ને એટલી બધી ફરિયાદો વધી ગઈ હતી. ને તમારા દ્રષ્ટિઓ અમારા સપોર્ટમાં આવ્યા બાપુના, અને બાપુને કીધું કે બાપુ અમે હાથ જોડી હવે સનાતન ધર્મ બદનામ થાય છે, તમે આશ્રમને સંભાળો નકર બહુ ખોટું થઈ જશે. એટલા માટે બાપુને આવવું પડ્યું ભાઈ. બાકી બાપુને પણ શોખ નતો કે અહીંયા આવે, કેમ કે જે તમે પણ ઘણીવાર બાપુને ચૂપ કરાવવા માટે બાપુ પર ખોટા આક્ષેપો નાખ્યા, ના કહેવાનું કીધું, પણ હવે સાંભળવામાં નહીં આવે. કેમ કે હરિહરન ભારતી બાપુ અમારા ગુરુ છે, અમારો બાપ છે, તુકારો તો કોઈના બાપથી નહીં ખવાય. જય સનાતન ધર્મ.